નમસ્કાર, કચ્છુદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું ડેઝી શાહ. બુલેટિનની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર. 65 લાખ રૂપિયાની છેતરપિંડીના 16 વર્ષ જૂના કેસમાં ગાંધીધામના પીઢ ટિમ્બર ઉદ્યોગકારને 4 વર્ષની કેદ. અન્ય પારિવારિક પાર્ટનરોને મળ્યો શંકાનો લાભ. માલ લઈ પેમેન્ટ નહોતું આપ્યું. ભચાઉ નજીક ધોળા દિવસે 85,500ની લૂંટ. બાઇક પર સવાર ત્રિપુટીએ મોબાઈલ ડિસ્ટ્રીબ્યુટરને સ્પ્રે છાંટી બેભાન બનાવી ચલાવી લૂંટ. નલિયાના લાલા નજીક હાઈટેન્શન વીજ લાઈને ભોગ લીધો દુર્લભ ઘોરાડનો. ચોંકી ઉઠ્યું વનતંત્ર. વન્યજીવ પ્રેમીઓમાં અરેરાટી. ભુજમાં મોબાઈલની દુકાનમાંથી 40,000ના ફોનની ચોરી. તો ભુજના ભાનુશાલી નગરના મકાનમાંથી પણ 50,000ની માલમત્તા ચોરાઈ. માંડવીમાં કરિયાણાની દુકાનમાંથી 45,000 ચોરાયા. અને કાશ્મીરના પૂર પ્રલયમાં ફસાયેલો ભુજનો વણિક પરિવાર હેમખેમ પરત ફર્યો. કાશ્મીરમાં અરાજકતા વચ્ચે સરકાર અને જનતાએ ખોઈ દીધી છે સંવેદનશીલતા. ગાંધીધામમાં છેતરપિંડીના 16 વર્ષ જૂના કેસમાં કોર્ટે જાણીતા ટિમ્બર ઉદ્યોગપતિ ગુલાબચંદ ઇન્દરમલ શાહને 4 વર્ષની કેદની સજા ફટકારી છે. ગુલાબ શાહ સામે 1998માં 65 લાખનું આયાતી ટિમ્બર ખરીદ્યા બાદ તેના નાણાં નહીં ચૂકવવાની ફરિયાદ નોંધાઈ હતી. આયાતી ટિમ્બરનો વ્યવસાય કરતી ગાંધીધામની ગુપ્તા ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી પાસેથી ગુલાબ શાહની માલિકીની વિજય ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝે 1998માં 65 લાખનું આયાતી ટિમ્બર ખરીદ્યું હતું. બાદમાં ગુલાબચંદ શાહ અને કંપનીમાં રહેલા માતા પિતા, ભાઈ ભાભી અને પુત્ર જેવા અન્ય 5 પારિવારિક પાર્ટનરે 65 લાખનું પેમેન્ટ ન ચૂકવતા ગુપ્તા ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડના માલિક વિનોદ ગુપ્તાએ તમામ 6 વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી છે. 1.5 દાયકા જૂના આ કેસનો આજે ગાંધીધામ કોર્ટના બીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીજે ગણાત્રાએ ચુકાદો આપ્યો હતો. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 420ના આ કેસમાં ગુલાબચંદ ઇન્દરમલ શાહને દોષી ઠેરવી 4 વર્ષની કેદ અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની કેદની જોગવાઈ કરી છે. કોર્ટે ગુલાબચંદ શાહના અન્ય તમામ પારિવારિક પાર્ટનરને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે. 1.5 દાયકા જૂના છેતરપિંડીના આ કેસે જે તે સમયે સમગ્ર કચ્છમાં ભારે ચર્ચા જગાવી હતી. 16 વર્ષની કાયદાકીય લડત દરમિયાન ફરિયાદી વિનોદ ગુપ્તાનું નિધન થતાં મુકેશ ગુપ્તા ફરિયાદી બન્યા હતા. તો 6 આરોપી પૈકી ગુલાબચંદના ભાઈ વિજય ઇન્દરમલ શાહનું પણ નિધન થઈ ગયું હતું. આ કેસમાં ગુલાબચંદ જામીન પર મુક્ત થયા હતા, પરંતુ ચુકાદો આવ્યા બાદ પોલીસે તેમની તત્કાળ અસરથી ધરપકડ કરી પાલારા જેલમાં મોકલી આપ્યા હતા. ભચાઉમાં એક યુવક પર ધોળા દિવસે હુમલો કરી તેને બેભાન બનાવી 3 શખ્સોએ 85,500ની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. લૂંટ ચલાવ્યા બાદ લૂંટારા બેશુદ્ધ યુવકને રસ્તા પર રાખીને ફરાર થઈ ગયા હતા. લોકોએ યુવકને હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ ભાનમાં આવેલા યુવકે પોતાની સાથે લૂંટ થઈ હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાવી છે. ભચાઉના સીતારામપુરામાં રહેતો 23 વર્ષનો ઇકબાલ જુમા ઘાંચી ખાનગી મોબાઈલ કંપનીનો ડિસ્ટ્રીબ્યુટર છે. સવારે 11 વાગે તે નાણાના કલેક્શન માટે બાઇક લઈ ભચાઉ પંથકના ગામોમાં નીકળ્યો હતો. ભચાઉ, લોધેશ્વર, નવાગામ અને કુંભારડીમાંથી નાણાનું કલેક્શન કરી ઇકબાલ સુખપરથી લુણવા ગામ તરફ જઈ રહ્યો હતો. તે સમયે 12:15 વાગ્યાના અરસામાં સુખપર નજીક પલ્સર પર રહેલા 3 અજાણ્યા યુવકોએ રસ્તો પૂછવાના બહાને તેને અટકાવ્યો હતો. બાદમાં આ લૂંટારૂ ત્રિપુટીએ ઇકબાલની આંખમાં મરચાની ભૂકી નાખી સ્પ્રે છાંટ્યો હતો. એટલું જ નહીં, ઇકબાલને તેમણે બ્લેડ વડે શરીર પર ઘસરકા મારી સામાન્ય ઇજા પણ પહોંચાડી હતી. સ્પ્રેની અસરના પગલે ઇકબાલ બેશુદ્ધ થઈ રસ્તામાં જ ઢળી પડ્યો હતો. તો ત્રિપુટી ઇકબાલના થેલામાં રહેલા કલેક્શનના 85,500 રૂપિયા લઈ ફરાર થઈ ગઈ હતી. રસ્તામાં બેશુદ્ધ હાલતમાં પડેલા ઇકબાલને લોકોએ હોસ્પિટલે પહોંચાડ્યો હતો, જ્યાં ભાનમાં આવ્યા બાદ ઇકબાલે સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સરા જાહેર થયેલી લૂંટના આ બનાવ બાદ ભચાઉ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. નલિયાના લાલા ગામ નજીક હાઈટેન્શન વીજ લાઈનના કરંટથી એક ઘોરાળનું મોત થતાં વન્યજીવ પ્રેમીઓમાં અરેરાટી છવાઈ ગઈ છે. લાલા ગામના સરપંચ આમદ હુસેનના પુત્રે સવારે શાળા જતી વખતે ઘોરાળનો મૃતદેહ જોયો હતો. તેણે પિતાનું ધ્યાન દોરતા આમદ હુસેને આ અંગે વનતંત્રને જાણ કરી હતી. જાણ થયા બાદ વનતંત્રના આરએફઓ વ્યાસ
નલિયાના ઇન્ચાર્જ વેટરનિટી તબીબ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર જ ગોરાળનું પ્રાથમિક પોસ્ટમોર્ટમ કરાયું હતું. તેની પાંખો અને અંગો સાવ બળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગોરાળને ક્રિટિકલી એન્ડેન્જર્ડ પક્ષી તરીકે ઘોષિત કરાયું છે. તેના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી કરોડોના ખર્ચે ખાસ પ્રોજેક્ટ અમલમાં મૂકવા આયોજન હાથ ધરાયું છે. ત્યારે આ ઘટનાએ વનતંત્રને ચોંકાવી દીધું છે. આપને યાદ અપાવી દઈએ કે 2011ના વર્ષમાં ખડીરમાં હાઈ ટેન્શન વીજ લાઇનના કરંટથી સંખ્યાબંધ ફ્લેમિંગોના મોત થયા હતા, જેના પગલે કરોડોના ખર્ચે ઓવરહેડ વીજ લાઇનને અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે. આજે અહીંયા ગોરાળા પક્ષીનું મૃતદેહ મળ્યું છે અને જે જોવાથી એવું લાગે છે, જે માર્ક્સ ઉપર દેખાય છે, ચિહ્નો દેખાય છે, એ ક્લિયર કટ એમ બતાવે છે કે ભાઈ હાઈ વોલ્ટેજ કરંટ એના ઉપર પાસ થયું છે, જેના કારણે મૃત્યુ થઈ છે. એના કારણે પાંદડાને પંખને બધું બળી ગયું છે અને એને ખાસ એવું ટાઈમ થયું છે, જેનાથી થોડીક વાસ દુર્ગંધ ને બધું ચાલુ થયું છે અને અંદર જીવડાને થોડાક પડી આવ્યા છે માંસમાં. એના મતલબ એવું છે કે ભાઈ રાત કાં મોડી રાત્રે કાં વહેલી સવારે આવું બનાવ બન્યું છે. અને આનું મેઇન કારણ હજી એ જ બહારેથી તો એ જ દેખાય છે કે હાઈ વોલ્ટેજ કરંટ છે, પણ હજી ડિટેલ પીએમ કરશે. નખત્રાણાના નિરોણામાં ઝેરી મધમાખીના ઝુંડે ચાર બાળકો સહિત છ વ્યક્તિઓને ડંખ માર્યા છે. આજે બપોરે નિરોણાની સીમમાં આવેલી દેવજીભાઈ આહિરની ચીકુની વાડીમાં આ બનાવ બન્યો હતો. એકાએક ત્રાટકેલા ઝેરી મધમાખીના ઝુંડે ખેતરમાં કામ કરી રહેલા શ્રમજીવી પરિવારને નિશાન બનાવ્યો હતો. મધમાખીના ડંખથી ગવાયેલા લોકોને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ભુજ નજીક માધાપરમાં 8 દિવસ પૂર્વે એક ટ્રેક્ટર શોરૂમમાંથી 50,000 રૂપિયાની માલમત્તાની ચોરી કરનારા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે. આરોપી રઝાક ખાન પઠાણને એલસીબીએ ભુજના લાલ ટેકરી પાસેથી ઝડપ્યો છે. ભુજનો રહીશ એવા રઝાકે માધાપરના મતિયાનગરમાં આવેલા ટ્રેક્ટરના શોરૂમમાંથી ઓઇલના 10 ડબ્બા અને એક કીટની ચોરી કરી હતી. પોલીસે તેની પાસેથી 39,000 રૂપિયાનો મુદ્દામાલ રીકવર કર્યો છે. મુંદ્રાના મામલતદાર ભારતી બાજે વાઘેલાની તત્કાળ અસરથી ભુજમાં બદલી કરાઈ છે. રાજ્યપાલના હુકમથી આજે સાંજે ખાસ જાહેરનામું પ્રગટ કરાયું હતું, જેમાં તેમની મુંદ્રા મામલતદાર પદેથી બદલી કરાઈ ભુજમાં નિમણૂક અપાઈ છે. ભુજમાં ઇનામી નાબૂદી શાખાના ખાસ મામલતદાર તરીકે તેમની નિમણૂક થઈ છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યા ઘણા સમયથી ખાલી છે. એ પણ યાદ અપાવી દઈએ કે બીજે વાઘેલા ભુજમાં ફરજ બજાવતા વર્તમાન નાયબ ચૂંટણી અધિકારી ઇન્દ્રજીત સિંહવાળાના ધર્મપત્ની છે. અને હવે એક સમય છે એક નાનકડા વિરામનો.